નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 6 સપ્ટેમ્બર 2024. જોઈએ આજના સમાચાર. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ ના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબર ની ચેનલ ઉપર થી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 મિનિટે પ્રસારણ. નલિયા 13-3 રસ્તા ઉપર લોકોએ માર્ગ ઉપર બેસી ચક્કાજામ કર્યો. 6 દિવસથી રસ્તો બંધ હોતા લોકોએ આંદોલન કર્યું. ખાતરી મળ્યા બાદ આંદોલન સમેટાયું. નલિયા પાસે 13-3 રસ્તા ઉપર લોકો દ્વારા આ રસ્તા ઉપર આંદોલન કરવામાં આવ્યું અને રસ્તો રોકવામાં આવ્યો હતો. લોકોએ માર્ગ પર બેસીને વિરોધ નોંધાવ્યો. નેત્રા 13 માર્ગ છેલ્લા 6 દિવસથી બંધ હોતા લોકો રસ્તા પર આવ્યા. લાખણીયા રોડ બંધ હોવાના કારણે આ રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. માર્ગ બંધ થતાં વાહન વ્યવહાર અવરોધાયો. માર્ગ બંધ હોતા 10-15 ગામોને થઈ છે અસર. લોકોને એવી માંગ છે કે રસ્તો ચાલુ થશે ત્યારે જ અમે વાહન વ્યવહાર ચાલવા દેશું. દર ચોમાસે લાખણીયા પાસે પાપડી ધોવાઈ જતા માર્ગ થઈ જાય છે બંધ. આ આંદોલન બાદ અંતે સમાધાન થયું. રોડનું કામ રિપેરિંગ કરવા અધિકારીએ ખાતરી આપી. લોકોની જે માંગ હતી તે પૂરી થઈ. આ 2 પુલિયા મંજૂર થયેલા છે. ચોમાસું પૂરું થાય એટલે પુલિયાનું કામ ચાલુ થશે તેમ જણાવતા હાલ પૂરતું આંદોલન બંધ રાખવામાં આવ્યું. નું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવા વાળા એનોફિલિસ મચ્છર. આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં. માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો. ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.